આપણા દેશમાં દીકરાનો જન્મ થાય એટલે પેંડા અને દીકરીના જન્મ પર જલેબી વહેંચવામાં આવે છે, એટલે કે જન્મથી દીકરાઓને દીકરાની તુલનામાં સસ્તી માની લેવામાં આવે છે. પરંતુ આજે દિશામાં પિતાની ત્રણ દીકરીઓએ દીકરાનો ધર્મ નિભાવી દીકરીઓના મહત્વને ઉજાગર કરી બતાવ્યું છે. પિતાના મૃત્યુથી આગળ હયાફાટ રુદન કરી રહેલી આ ત્રણ દીકરીઓના નામ છે તરુણા, મોસમ અને ખુશી. આ ત્રણેય દીકરીઓને માથે અત્યારે આબ ફાટી પડ્યું છે. તેમના પિતા ગુમાનસિંહ રાજપૂત પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા અને નિવૃત્ત થયા બાદ લાંબા સમયથી તેઓ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. આ ત્રણ દીકરીઓને નથી તો કોઈ ભાઈ કે નથી માતા પિતાને ભગવાને કોઈ પુત્ર આપ્યો. બસ ઘરના તમામ કામકાજથી માંડી સામાજિક રીતરિવાજ અને પિતાની દેખભાળ કરવા સુધીની જવાબદારી આ ત્રણ દીકરીઓ જ ઉપાડતી હતી. તેમના પિતાની લાડકવાય આ ત્રણ દીકરીઓ માટે આજે સૌથી મોટો પડકાર આવી ગયો છે અને તે છે તેમના જીવનના સૌથી મહત્વના એવા તેમના પિતાના અવસાન બાદ તેમના પિતાની અંતિમ યાત્રાનો ખાંધો દેવાનો. હિન્દુ ધર્મમાં પિતાની નનામીને સૌથી પહેલો કાંદો તેનો પુત્ર આપતો હોય છે. પરંતુ ગુમાનસિંહ રાજપૂતને કોઈ જ પુત્ર ના હોવાને લીધે આ ત્રણ દીકરીઓ તેમના પિતાની નનામીને ખાંદો આપવા માટે પુત્ર બનીને આગળ આવી છે. લાંબી માંદગી બાદ આજે જ્યારે ગુમાનસિંહ રાજપૂતનું વહેલી સવારમાં અવસાન થયું ત્યારે આ પરિવાર પર આબ ફાટી પડ્યું હતું અને આ ત્રણેય દીકરીઓના પિતા એવા ગુમાનસિંહ અંતિમ ઈચ્છા મુજબ આ ત્રણ દીકરીઓએ આજે તેમના પિતાની નનામીને એક પુત્ર બનીને અશ્રુભીની આંખે કાંધ આપી હતી. અને એનું કારણ આજે મારા પપ્પાએ સાબિત કર્યો બતાવ્યું. એમની અંતિમ ઈચ્છા હતી કે અમે ત્રણેય દીકરીઓ ભેગી થઈને એમને અંતિમ કાંધ આપીએ અને છેવટે આજે અમે અમારું કર્તવ્ય પૂરું કર્યું અને છોકરા કરતા પણ અમે છોકરીઓએ વધારે કાર્ય કરી બતાવ્યું. ભગવાન કરે અમારા પપ્પાને ખૂબ જ આત્માને શાંતિ આપે. પિતાની માંદગી દરમિયાન એક પુત્ર તરીકે પિતાની ઇજ્જત આબરૂ સાચવીને સ્વમાન ભેર તમામ જવાબદારીઓ નિભાવનાર ત્રણેય દીકરીઓ પર આજે તેમના પિતા મરણોપરાંત ગર્વ મહેસૂસ કરતા હશે. કારણ કે ભગવાને ભલે તેમને સંતાનમાં પુત્ર ના આપ્યો હોય પરંતુ આ ત્રણેય દીકરીઓ પુત્ર સમોવડી બનીને તેમના પિતાને અંતિમ વિદાય આપી રહી છે. વર્તમાન સમયમાં જ્યારે સંતાનો માતા પિતાનું સન્માન જાળવતા નથી અને તેનું અપમાન કરી દેતા હોય છે ત્યારે આ ત્રણ દીકરીઓ આજે રિયલ લાઈફમાં બખૂબી રીતે દીકરાનો ધર્મ નિભાવ્યો છે અને તેવા લોકોના ગાલ પર સંસ્કારરૂપી તમાચો માર્યો છે કે જે દીકરાની લાલસામાં દીકરીઓને જન્મતા જ તર છોડી મૂકતા હોય છે. મારા પપ્પા મારા માટે બધા કરતા બેસ્ટ પપ્પા હતા. હું મારા પપ્પાને બહુ જ લવ કરતી હતી, લેકિન પણ ભગવાનની જે મરજી મારા પપ્પાને લઈ ગયા. હું મારા પપ્પાનો માન સન્માન અને હંમેશા જળવાઈ રાખીશ અને મારા પપ્પાની આત્માને ભગવાન શાંતિ આપે અને એમને સદગતિ ભગવાનની જે મંજૂરી થઈ એ માટે. રાજપૂત સમાજનો ઇતિહાસ ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. ભૂતકાળમાં જ્યારે વિદેશી આક્રમણો સામે રાજપૂત દીકરીઓ સમરમાં બહાદુરી બતાવીને પુત્રનો ધર્મ નિભાવેલો છે ત્યારે આજે વિદેશી આક્રમણો તો નથી પરંતુ એક પિતાની નનામીને કાંધ આપીને પુત્રનો ધર્મ નિભાવી રહી છે. ત્યારે આજે જ્યારે લોકો પુત્રની લાલસામાં પુત્રીની અવગણના કરી રહી છે ત્યારે આ ઘટના જોતા દરેક માતા પિતા પણ આવી જ દીકરીની ચાહના રાખશે. ચોક્કસ આ ત્રણેય દીકરીઓ પર તેમના માતા પિતાને ગર્વ રહેશે અને ધન્ય છે તેમના માતા પિતા કે જેમણે આવી દીકરીઓને જન્મ આપ્યો છે. પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ, બનાસકાંઠા.